જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન માં આપ સર્વ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું હું પલક ઉપાધ્યાય ના આનથી ના બાંધથી મારે ઓળખાવવું છે તમારા જ્ઞાનથી તો આજે એક નવો વિષય અને નવો ટોપિક લઈને આવ્યો છું તમારી સમક્ષ ધોરણ સંસ્કૃત અને તેનું ચેપ્ટર નંબર પાંચ ગુણવત્તી કન્યા જે ગદ્ય સ્વરૂપ છે તો વિદ્યાર્થીઓ આ વાર્તા ખૂબ રસપ્રદ છે અને આપણને વાર્તાઓ સાંભળવી તો બહુ જ ગમતી હોય છે બાળપણમાં પણ આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી હોય છે આપણે બા દાદા સાથે માતા પિતાઓની પાસે પણ અને વાર્તા જોવાનું તો બહુ જ ગમતું હોય છે તો આવી જ સુંદર વાર્તાઓ ઘણી બધી વાર્તાઓ જે છે એ આપણી સંસ્કૃત ભાષામાં જોવા મળે છે તેવી જ એક વાર્તા કથા અહીં મને અભ્યાસ કરવાનો છે આ વાર્તા જે છે મહાકવિ કાલિદાસના અનુયાયી એટલે પંડિત દંડી ની ઈસવી પંડિત દંડી એ ઈસવીસન છઠ્ઠી સદીની અંદર તેમને સંસ્કૃતના સમર્થ ગદ્ય સ્વામી તરીકે માનવામાં આવે છે પંડિત દંડી જે છે એમને ગદ્ય તેમને પ્રસિદ્ધ ગદ્ય સ્વામી તરીકે માનવામાં આવે છે તેમણે ત્રણ ગ્રંથની રચના કરી હતી પહેલું કાવ્યાદર્શ બીજું દસ કુમાર ચરિત અને ત્રીજું અવંત અવંતી સુંદરી કથા અવંતી સુંદરી કથા પણ અવંતી સુંદરી કથા નામનો જે ગ્રંથ છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી પરંતુ કાવ્યાદર્શ અને દસ કુમાર ચરિત વિશે સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે તો આ જે કથા છે તે દસ કુમાર ચરિત નામના ગ્રંથમાંથી લેવામાં આવેલી છે અને દસ કુમાર ચરિત નામનો જે ગ્રંથ છે તેની રચના એ રીતે કરવામાં આવેલી છે કે દસ કુમારોને અલગ અલગ દિશાઓમાં મોકલવામાં આવ્યા અને એ મોકલવામાં આવ્યા તે દરમિયાન તે યાત્રા દરમિયાન તેમને જે જે અનુભવ થયા અથવા જે કંઈ જાણકારી પ્રાપ્ત થઈ તેમને તે કવિએ પોતાને પોતાની પુસ્તકમાં એટલે દસ કુમાર ચરિતમાં વર્ણવેલા છે આ દસ કુમાર જે જે ચેપ્ટર છે તેને ઉચ્છ્વાસ નામ આપેલું છે તો આ ગદ્યની અંદર છઠ્ઠા ઉચ્છ્વાસની અંદર જે અનુભવ થયો તે કુમારને તેનું વર્ણન અહીં કરવામાં આવેલું છે તો આ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલી છે આ વાર્તા તો કે દસ કુમાર ચરિત ગ્રંથમાંથી લેવામાં આવેલી છે આ ગદ્ય દસ કુમાર ચરિત ગ્રંથ કોને રચ્યો છે તો કે પંડિત દંડીએ રચેલો છે દસ કુમાર ચરિત્ર નામના છઠ્ઠા ઉચ્છવાસમાંથી આ કથા વસ્તુ લેવામાં આવેલી છે અને તેની અંદર જે અનુભવ થયો છે તે કથા વસ્તુ અહીં છે એ કુમારને તમને ખબર હશે આપણે રથ હોય સાયકલ હોય કોઈ પણ હોય પણ એના પૈડા એક સરખા હોય તો જ તે સમાન ગતિ કરે છે તો આ કથા વસ્તુ પણ એવી છે કે સ્ત્રી અને પુરુષ જીવનરૂપી સંસારના બે પૈડા છે જેમ રથના કે કોઈ પણ વાહનના બે પૈડા હોય તેમ તે બે પૈડા છે અને બંનેના પૈડાનો આકાર અને પ્રકાર એક સમાન હોવા આવશ્યક છે કારણ કે એક સરખા પડ્યા હશે તો જીવનની ગાડી સરળતાથી ચાલી શકશે માટે ગૃહસ્થરૂપી જીવનને સરળતાથી ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ બંને એક પ્રકારના અને એક સરખા હોવા જરૂરી છે એટલે માટે જ લોકો એવું પસંદ કરે કે ડોક્ટર હોય તો ડૉક્ટર સાથે લગ્ન કરે એન્જિનિયર હોય તો કોઈક સારી ભણેલી છોકરી હોય એની સાથે લગ્ન કરે ટીચર હોય તો ટીચર સાથે લગ્ન કરે બને ત્યાં સુધી એવું પાત્ર શોધવાનો પ્રયત્ન કરતા હોય છે આની અંદર પણ કથા વસ્તુ એવી છે કે સિત્તી કુમાર નામનો એક યુવક છે તે ઘણો ગુણવાન હોય છે અને તેણે પણ પોતાની જેવી ગુણવાન કન્યા જોઈએ છે અને એની માટે તે એક પરીક્ષાનું આયોજન કરે છે અને એ પરીક્ષાની અંદર એ કન્યા પસાર થઈ જાય તો તે ગુણવાન કન્યા સાથે તે લગ્ન કરશે તેવું તેની ઈચ્છા છે તો એ જ કથાવસ્તુ અહીં વર્ણવવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપનું પુસ્તક આપના હાથમાં લઈ લેજો અને તમને અહીંયા બોર્ડ પર પણ પુસ્તકની જે છબી છે તે દેખાશે જ્યાં હું વાંચતો હોય તે તમે ત્યાં ધ્યાન આપજો અને હાથમાં પેન્સિલ પણ રાખજો એટલે જે કંઈ શબ્દ હોય તેની અંદર તમે ભાષાંતર લખી શકો તો શરૂઆત આ રીતે છે કાંચીનગરે શક્તિ કુમાર નામ એક સૃષ્ટિપુત્ર પ્રતિવસતી સ્મ એટલે કાંચીનગરમાં કાંચીનગરમાં સત્યકુમાર નામનો એક શેઠનો દીક શ્રેષ્ઠી એટલે શેઠ અથવા સહુકાર દીકરો રહેતો હતો અહીં આગળ જુઓ પહેલા વાક્યની અંદર સ્મનો પ્રયોગ આપેલો છે પરીક્ષાની અંદર સ્મનો પ્રયોગ વ્યાકરણમાં પૂછાય છે એટલે તમારે યાદ રાખવાનું છે સ્મના પ્રયોગ વિશે વધારે માહિતી આપણે વ્યાકરણના ત્યાસની અંદર મેળવીશું પણ યાદ રાખવાનું છે સ્મનો પ્રયોગ કયા ચેપ્ટરમાં છે તો કે પાંચમા ચેપ્ટરની અંદર પણ સ્મનો પ્રયોગ જોવા મળે છે આગળનું બીજું વાક્ય સ યદા સ્વકીયમ જીવનસ્ય વિસંતિમે વર્ષે પ્રવિષ્ટ સદા ચિંતામ આપણ એટલે જ્યારે પોતાના જીવનમાં વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતાગ્રસ્ત થયો જ્યારે તે બાવીસમા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતાગ્રસ્ત થયો નાસ્તી દારા વિહીણામ અનુરૂપ ગુણ ગુણદારાયામ ચ સુખમ એટલે એને વિચાર આવ્યો કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્ની સુખ હોતું નથી પત્ની વગરનો જે હોય એને પણ સુખ નથી હોતું અને જેવી જોઈએ એવી પત્ની ના હોય તો પણ તો એવા વ્યક્તિને પણ સુખ હોતું નથી આવો વિચાર સતતિકુમારને આવ્યો એટલે આગળ તત્કથમ એટલે કહે છે તત્કથમ ગુણવત્તી ભર્યામ અહમ વિદયામી એટલે મારે કેવી ગુનિયલ કન્યા જોઈએ મારે કેવી કન્યા જોઈએ છે તો કે ગુનિયલ કન્યા જોઈએ છે આગળ બીજો ફકરો પેરેગ્રાફ જુઓ તત્ સપ્રબુધ વિચાર્ય વસ્ત્રાંતે પિનદશાલી દારા ગ્રહણાય વિવિધાના દેશાન અભ્રમણ એટલે પિનદશાલી એટલે બાંધેલી ડાંગર વાળો પિનદશાલી એટલે બાંધેલી ડાંગર વાળો એટલે તેને એનું ભાષાંતર એવું થાય છે કે પછી ખૂબ વિચારીને તે કપડાના છેડે બાંધેલી ડાંગરવાળો તે પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશમાં ભટક્યો એટલે પત્નીને શોધવા માટે દારા એટલે પત્ની તો પત્નીને શોધવા માટે તે જુદા જુદા દેશોમાં જાય છે એકદા સ કાવેરી તીર સમાગત એકવાર તે કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો અત્ર સ કૂપે વિરલ કુમારી કામ એક એટલે ઓછા ઘરેણાવાળી અને સુંદર સ્ત્રી ઓછા ઘરેના હોય પણ શરીર કેવું હોય એકદમ સુંદર એટલે ઓછા ઘરેણાવાળી વાડી કુમારી કન્યાને તેને જોઈ તસ્યા રૂપ સંપદા વિભૂત સો અચિંતય તેના રૂપને જોઈને તે વિચારવા લાગ્યો આકૃષ્ટ મેં હૃદયમ એટલે એનું રૂપને જોઈને એટલો બધો અંજાઈ ગયો જેટલો આકર્ષિત થઈ ગયો કે તેનું હૃદય તેના ઉપર મોહિત થઈ ગયું સત્યામ સમી એટલે પહેલા હું તેની પરીક્ષા લઈશ ત્યાર પછી હું એની સામે વિવાહનો પ્રસ્તાવ મૂકીશ સતામ નિક્ષા સંગત્ય સવિનયમ આહ એટલે તે તેની નજીક ગયો એટલે તે તેની પાસે ગયો અને વિનયપૂર્વક તેને કહ્યું અસ્તિત્ય કૌશલમ સાલી પ્રસ્તેન અને સંપન્ન આહારમ મામ ભોજ હતું એટલે તે કહેવા લાગ્યો કે શું તું મારા માટે એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલા ભોજન વડે મને તું જમાડવાની કુશળતા છે એટલે કે એક પ્રસ્થ એટલે પ્રાચીન સમયની અંદર જે તુલા માટે અત્યારે કિલો બે કિલો જે રીતે કહેવામાં આવે છે તો પ્રાચીન સમયની અંદર પ્રસ્ત અનાજ માપવા માટે પ્રસ્થ પ્રસ્થ નામની માપન ગણવામાં આવતું જે રીતે અત્યારે કિલો કહે છે એક પ્રસ્થ એટલે બે કિલો જેટલું થાય છે તો કે તું મારા માટે એ બે પ્રસ્થ ડાંગરમાંથી એટલે એક બે કિલો ડાંગરમાંથી શું વિવિધ વાનગીઓ બનાવીને તું મને જમાડવાની કેળવણી એટલે આવડત રાખે છે એવું તેની સામે પ્રસ્તાવ મૂકે છે તા તતઃ સા ઓમેતી ઉક્તવા પ્રસ્થ માત્ર ધન્યમાદાય

તતસા બુદ્ધિમતી કન્યા તાનશાળીનઃ પ્રથમે આતપે તપ્તવતી એટલે તે બુદ્ધિવતી એટલે બુદ્ધિમાન કન્યાએ શું કર્યું તો કે સૌથી પહેલાં તે ડાંગ શાળીનઃ એટલે ડાંગર તે ડાંગરને તા આતપ એટલે તાપમાં તપાવી એનું ભસંતર એવું થાય છે કે પછી તે ચતુર એટલે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલાં તડકામાં એટલે તાપમાં તપાવી ત્યાર પછી આગળ તત્સમાયામ પરિશુદ્ધાયા ભૂમોમ તામ અઘટ ત્યાર પછી તેને જમીન ઉપર ચોખ્ખી જમીન પર એટલે સમતર જમીન પર એને બરાબર ઘસી ત્યાર પછી અને તૃષેભ્ય તંડુલાન પૃથક સમજાતા એટલે એને એ ડાંગરમાંથી છોતરા અને ચોખા અલગ અલગ કરી દીધા તંડુલ એટલે ચોખા તો છોતરા અને ફોતરા છોતરા કે ફોતરા જે કહેતા હોય આપણે તેને ડાંગરમાંથી અલગ કરી દીધા

જે નોકર જે હોય સેવિકાને કહ્યું કે આ ફોતરા છે તેને ઘરેના સાફ કરવા માટે તે સોનીને ત્યાં આપ્યા એટલે સોનીને ત્યાં વેચ્યા વિક્રેતું એટલે વેચ્યા ત્યાં આગળ ધાત્રીમ અકથ્ય એટલે આવું તેને સેવિકાને કહ્યું કે આ જે ફોતરા છે તેને તું સોનીને ત્યાં આપ જેનાથી તે ઘરેના સાફ કરે અને એના બદલામાં જે કાંઈ ધન મળશે તસ્માત ય ધનમ મિલતી તેના કાષ્ટાની આહત ઇતિ ધાત્રીમ નિવેદ્ય હતી એટલે તેને સેવિકાને કહ્યું કે તેના બદલામાં જે કંઈ ધન મળે જે કંઈ પૈસા મળે તેના બદલામાં તું લાકડા લઈ આવજે ધત્રી કાષ્ટાની આનીત હતી ત્યાર પછી જે સેવિકા હતી તે લાકડા લઈ આવી તદંતરમ સા તંડુલાન અસકૃત જલેન પ્રક્ષાલ હતી પ્રક્ષાળિત હતી ઉષ્ણિકૃતે જલેના કામ પ્રક્ષિતવ હતી અને એને શું કર્યું કે તે ચોખાને બરાબર પાણીથી ધોયા બરાબર પાણીથી તે ચોખાને સબ કર્યા અને ત્યાર પછી ગરમ પાણીની અંદર તે ચોખા નાખી દીધા અલ્પીય સામ કાલે ન તંડુલાના સીધા સંજાતા થોડા સમયમાં ચોખા તૈયાર થઈ ગયા એટલે ભાત બની ગયો તત ઇંધનાની સમયત્વા કૃષ્ણ અંગારાણી તદર્ધિભ્ય પ્રેષયત્વા યદ ધનમ લબ્ધમ તેન ધનેન સાકમ ધ્રુતમ દધી તૈલમચ કૃતવતી એટલે તેને શું કહ્યું જે લાકડા હતા તેને ઓલવી કાઢ્યા અને પાણીથી તે ઓલવી કાઢ્યા જેના કારણે શું થઈ ગયા તે કોલસા બની ગયા કૃષ્ણ અંગારા નામ એટલે કોલસા તો કોલસા બની ગયા એ કોલસાને એને જરૂર હોય એ લોકોને ત્યાં વેચ્યા અને એના બદલામાં જે કાંઈ ધન મળ્યું તેનાથી તેને સેવિકાને કહ્યું કે તું તેલ ઘી વગેરે સામાન શાક વગેરે સામાન જે છે તે તું લઈ આવજે તો તેના ચસા વિવિધાની વ્યંજનાની સંપાદિત વતી અને એના દ્વારા તેને વિવિધ વિવિધ વસ્તુઓ વિવિધ વાનગીઓ બનાવી સંપન્ને આહારે સા કન્યા મુખે ન અતિથે પ્રથમ તું સ્નાનમ નિવેદી હતી જ્યારે થોડા સમયની અંદર જ બધી વાનગીઓ તૈયાર થઈ ગઈ ત્યારે સેવિકા દ્વારા જે અતિથિ એટલે શક્તિકુમાર હતો તેને આમ આમંત્રણ આપ્યું અને બોલાવ્યો તો સૌ પ્રથમ પછી તેને સ્નાન કરાવ્યું તત સ્નાન શુદ્ધ તસ્મૈ અતિથયસા પેયોપહારમ પૂર્વમ ભોજન ધ્રુત સહિત ઓદનમ વ્યંજનમ સ્નાન શુદ્ધિ શુદ્ધ થયા પછી અતિથિને તેને પેયોપહાર એટલે જળ આ પી ઠંડુ જે પીનું પીએ છીએ અત્યારના જમાનામાં એ રીતે તે સમયે પીનું આપવામાં આવતું હતું તો પેયો ફાર પણ તેને આપ્યું અને ત્યાર પછી ભોજન ની અંદર ભોજનની અંદર જે ભાત હતો તેની અંદર ધ્રુત એટલે ઘી નાખી અને જુદા જુદા વાનગીઓ તેની સામે મૂકી મધ્ય મધ્ય અંતિમ પેરેગ્રાફ છે જુઓ બાળકો મધ્ય મધ્ય સા ભોજ્યાદિના વિવિધાના પદાર્થના વર્ણન કૃત્વા અતિથે ભોજન રુચિ અપી વર્ધેત એટલે મધ્ય મધ્યમાં એટલે થોડી થોડી એ જ્યારે જમતો હતો તે વખતે ભોજનની અંદર રુચિ ઉત્પન્ન થાય રસ જાગે ભોજન કરવામાં એટલે જે કંઈ વાનગી બનાવતી બનાવી હતી તેની પ્રશંસા પણ તે કરતી હતી ભૂખતે તું તસ્મિન અતિ થયો તયા તાંબુલમ અપી વ્યવસ્થતા કૃતા એટલે જમ્યા પછી તેને તાંબુલ એટલે પાન એટલે મુખવાસની પણ વ્યવસ્થા કરી હતી

પ્રસ્થ ડાંગરમાંથી તેને જુદી જુદી વાનગીઓ બનાવી અને તેથી જે શક્તિકુમાર હતો તે જાણી ગયો કે આ ગુણવાન કન્યા છે બહુ બુદ્ધિશાળી કન્યા છે કે જે અ એક પ્રસ્થમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી અને જેના કારણે તે આકર્ષિત થઈ ગયો હતો અને તેની સામે તેને વિવાહ પ્રસ્તાવ મૂક્યો કન્યાયા સ્વીકૃતે પ્રસ્તાવે તામ વિવિધ દુદભ્ય સ્વ સ્વનગરમ અનયત અને વિવાહ કરી અને તે બંને પોતાના નગરમાં એટલે સતીકુમારનું જે નગર હતું ત્યાં ગતા રહ્યા તો બાળમિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આ વાર્તા જે છે તેની સ્ટો વાર્તા કેટલી રસપ્રદ છે કે એક પ્રસ્થ ડાંગરમાંથી કઈ રીતે પેલી કન્યાએ જે કન્યાથી એ સુંદર જુદી જુદી વાનગી બનાવી એની બુદ્ધિ કુશળતા જોઈએ કારણ કે સંસાર ચલાવવો હોય તો આપણે પણ આપણા ઘરમાં જોઈએ છે કે મમ્મી જે હોય છે પપ્પા આ મહિનાની સેલેરી જે આવતી હોય એ આપી દે છે પણ આખું ઘર ખર્ચ કઈ રીતે કરવો વ્યવસ્થા કઈ રીતે કરવી ઓછો પગાર હોય તો કઈ રીતે મેનેજ કરવું વધારે પૈસા હોય તો કઈ રીતે યોગ્ય તો એ બુદ્ધિ એટલે બુદ્ધિમત્યા બુદ્ધિમતાનો ત્યાં આગળ ઉપયોગ થાય છે એટલે કુશળ એટલે ગુણવાન કન્યા અહીંયા આગળ શક્તિકુમાર કુમાર શોધે છે બાળ મિત્રો પરીક્ષાની અંદર આ પાઠનું ભાષાંતર ખૂબ પૂછાય છે અને એની અંદર શોર્ટ નોટની અંદર પણ આ પૂછાય છે કે શક્તિ પરિયોજના અને ગુણવતી કન્યાનું આયોજન આ બંને શોર્ટ નોટમાં પણ પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પાઠના જે બે ટૂંક જો છે જે મહત્વની છે કે શક્તિ પરિયોજના અને ગુણવતી કન્યાનું આયોજન આ બંને તમારે કરો કે શક્તિ કઈ રીતે યોજના કરી કઈ રીતે કન્યા પસંદ કરેલી જીવન માટે જીવનસંગીની કેવી હોવી જોઈએ તેનો વિચાર કર્યો કે એક પ્રસ્થ મિત્ર ડાંગરમાંથી અલગ અલગ વાનગી

છે તો આપણે તે ક્રુદંત વિશે પણ ધ્યાન મેળવીએ કારણ કે કુદન વિશેનો વધારે અભ્યાસ આપણે કૃદંત અંદર તો કરીશું જ પણ કયા શબ્દનો કયો ક્રુદંત છે તેની પ્રાથમિક થોડી માહિતી મેળવી લઈએ તો ઉક્તવા આદાય સંપ્રાપ્ય સમયિત્વા પ્રેશયતવા આ જે શબ્દો છે ને જેની પાછળ ત્વા લાગેલું છે એ છે સંબંધક ભૂત કૃદંત ત્યાર પછી કર્મની ભૂત કૃદંત તો પ્રવિષ્ટ આપન્ન સમાગત

કે આની અંદર સમાસ પણ આવેલા છે તો કયા શબ્દોનો સમાસ વિશેનો વધારે અભ્યાસ તો આપણે સમાસ ચેપ્ટરમાં કરવાના છે પણ કયા શબ્દનો કયો સમાસ થાય છે તે માત્ર જાણકારી મેળવી લઈએ તો કે શ્રેષ્ઠી પુત્ર જે છે એ શબ્દનો સમાસ કયો છે તો કે ષષ્ઠી તત્પુરુષ ત્યાર પછી દારા વિહી નામ એ કયો સમાસ છે તો કે તૃતીયા તત્પુરુષ સમાસ છે ત્યાર પછી પિનદશાલી એ કયો સમાજ છે તો કે બહુવ્ર સમાજ છે તો આ ચેપ્ટરમાં આપણે કયા સમાસનો ઉપયોગ થયો છે કયું કૃદંત છે પછી ગુણવતી કન્યાનું આયોજન શક્તિ કુમારની પરિયોજના આ તમામ વસ્તુની માહિતી પ્રાપ્ત કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હશે અને રસપ્રદ લાગ્યો છે પરીક્ષા માટે ખૂબ મહત્વનો આ ગદ્ય છે તો તેની પણ તમે ખૂબ તૈયારી કરજો જય સ્વામિનારાયણ